નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન વિડિયો લેક્ચર્સમાં એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાંચમો ચેપ્ટર વનવાસી, વિજાતિ જાતિ અને સ્થાનિક સમુદાય, જેનો આપણે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ ગણી શકાય એવો ભાગ 7 જોઈએ. આપણે અત્યાર સુધી ઘણી બધી અલગ અલગ જાતિઓનો અભ્યાસ કર્યો, ઘણો બધો અભ્યાસ કર્યો, તે આપણે છેલ્લે રિવિઝન વખતે જોઈ લઈશું. આજે આપણે જોવાનું છે ગુજરાતની અગત્યની જાતિ. જેવી રીતે આપણે મધ્ય ભારતની અંદર બોન્ડ જાતિનો અભ્યાસ કર્યો, ત્યાર પછી પૂર્વીય ક્ષેત્રની અંદર આપણે અહોમ જાતિનો અભ્યાસ કર્યો, તેવી જ રીતે ભારતનો પશ્ચિમ છેડો જ્યાં ગુજરાત આવેલું છે, તો તેની એક અગત્યની જાતિ વિશે આપણે વાત કરીએ તો તે છે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લો એટલે કયો લાગશે? આપ સૌ સાપુતારા તો ફરવા ગયા જ હશો, તો સાપુતારા જે છે તે ડાંગ જિલ્લામાં ગણી શકાય. તો ડાંગ જિલ્લો જે છે નાનકડો અમથો જિલ્લો છે, આપણા ગુજરાતનો નાનામાં નાનો જિલ્લો ગણી શકાય ડાંગ જિલ્લો. નાનકડો અમથો છે સુરતથી દક્ષિણ બાજુમાં. તો તે ડાંગ જિલ્લાની અંદર આ ઉપરાંત પૂર્વીય પટ્ટી, ગુજરાતની જે પૂર્વીય પટ્ટી છે, લગભગ 2 કે 3 વિડીયો લેક્ચર પહેલાનો જ એક લેક્ચર હતો, તેની અંદર મેં તમને ગુજરાતના પૂર્વીય પટ્ટીના જે જિલ્લા જે છે તેની માહિતી આપી હતી કે જેમ કે ગુજરાત જે છે તો ગુજરાતનો કચ્છવાળો ભાગ છે તે પશ્ચિમ સાઈડ ગણી શકાય. તો કચ્છની જે પૂર્વ સાઈડ છે સૌપ્રથમ બનાસકાંઠા અને સાબરકાંઠા છે. હવે એના પછીનો જે રાજ્ય જિલ્લો છે તે છે અરવલ્લી. અરવલ્લી પર્વતમાળા પરથી નામ આપવામાં આવ્યું છે તે જિલ્લાને અરવલ્લી જિલ્લો. ત્યાર પછી એના નીચે છે મહીસાગર જિલ્લો, એના નીચે છે દાહોદ જિલ્લો અને એના નીચે છે છોટા ઉદયપુર જિલ્લો. આ ચાર જિલ્લાઓ મિત્રો એવા છે કે જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં આદિવાસી અને જે વિજાતિ જાતિના જે મતલબ જે પછાત કોમ જે છે, પછાત વર્ગ ધરાવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરે છે. તો આ પૂર્વીય પટ્ટીના રાજ્યો થશે. તેવી જ રીતે ડાંગની અંદર પણ આ જાતિના લોકો રહે છે. તેની આપણે થોડાક પોઈન્ટ જોઈએ તો સંતરામપુર અને દેવગઢ બારિયા જેના એના જે વિસ્તારો જે છે, તો તે વિસ્તારોની અંદર પણ આપણને આ જાતિના લોકો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પછી વાત કરીએ તો તેમની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ જે છે તે પણ આપણો અત્યારનો જે સમાજ છે એની સાથે કોઈ ને કોઈ રીતે કદમ મિલાવી રહી છે. આ ઉપરાંત પોતાની દ્રષ્ટિએ મતલબ પોતાની જે જાતિ છે, પોતાનો જે સમુદાય છે, તો તેની અંદર આપણે જોઈ ગયા છીએ ગોંડલ જાતિ જે હતી તો તેમની પણ કંઈક અલગ જ વિશેષતા હતી. અહોમ જાતિ હતી તો તેમની અંદર પણ કંઈક અલગ, જે રીતે કુળને ખેલ કહેતા હતા, તો એવી જ રીતે આ જાતિની પણ સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા જે છે તે પોતાની રીતે આગવી વિશેષતા હતી. તેમની અંદર તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવી કૃતિઓ જોવા મળે છે, એક પ્રકારની પ્રવૃત્તિઓ છે. કઈ કઈ છે તેનું નામ યાદ રાખવાનું છે? તમાશા, ભવાડા અને ઠાકરિયા. આવી બધી વિવિધ પ્રવૃત્તિઓ આ સમાજના લોકો કરે છે. તેના પછી આપણે વાત કરીએ ડાંગ દરબારની, તો દર વર્ષે ડાંગની અંદર અત્યારે પણ હાલમાં પણ દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે. વર્ષની અંદર એક વખત જો કોઈ ચોક્કસ સમય હોય છે તે સમયની અંદર ડાંગ દરબારનું આયોજન થાય છે અને તેની અંદર રાજા અને વર્ષાસનનું બિરુદ આપવામાં આવે છે, ભેટ આપવામાં આવે છે અને આ રીતે ડાંગ દરબારનું આયોજન થાય છે. મિત્રો, આપણે પણ ઘણી વખત સાપુતારા એવા સ્થળો પર વઘઈ જે છે બોટાનિકલ ગાર્ડન એવા સ્થળો પર જો આપણે ફરવા જઈએ, મહાના જંગલો છે, તો એવી જગ્યા પર આપણને આ જાતિના ઘણી વખત લોકો જે હોય છે તે લોકો પોતાનું જે નૃત્ય હોય છે જેને ડાંગી નૃત્ય પણ કહેવાય છે તે નૃત્ય કરતા પણ તમે ઘણી વખત જોયા હશે. આપણા પાઠ્યપુસ્તકની અંદર એક ફોટોગ્રાફ પણ આપેલો છે, તેની અંદર પણ આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ કે પોતાનું શારીરિક જે આપણું શરીર જે છે તેની પરવા કર્યા વિના એ લોકો જે નૃત્ય કરતા હોય છે તેને ડાંગી નૃત્ય કહેવાય છે. તો એ ડાંગ દરબારની અંદર એ પણ કરવામાં આવે છે. તો આ રીતે આપણું ગુજરાતની અંદર ડાંગવાળો જે વિસ્તાર છે તેની અંદર આ જાતિના જે લોકો છે તે પોતાની જે સંસ્કૃતિ છે તેનો વારસો જાળવી રહી છે, પોતાની જે રીતિ રિવાજો છે તેનું તે પાલન કરી રહી છે અને સાથે સાથે આપણા જે સમાજ જે છે તેની સાથે પણ કદમ મિલાવીને ચાલી રહી છે. તેવી જ રીતે હવે છેલ્લે સારાંશમાં જો આપણે વાત કરીએ તો આપણી પાસે આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો તો 2 પ્રકારના સમાજ રહ્યા. એક તો છે વર્ણ આધારિત સમાજ અને બીજો છે આદિવાસી સમાજ. વર્ણ આધારિત સમાજ મતલબ આપણો સમાજ કે જે આપણા સમાજને હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, પારસી સમાજ, જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ
આ બધા જે અલગ અલગ સમાજો જે છે કે જે પોત પોતાના ધર્મોનું પાલન કરી રહ્યા છે જેને વર્ણ આધારિત સમાજ કહેવાય છે અને આદિવાસી સમાજ કે જેમને કોઈ એક ધર્મ સાથે લેવા દેવા નથી પરંતુ તેઓ તો ગામડાઓથી દૂર શહેરોથી દૂર યાદ કરો આપણો પહેલો લેક્ચર કે આદિવાસી સમાજ કોને કહેવાય છે કે જેઓ ગામડા મોટા મોટા અને મોટા મોટા શહેરોથી દૂર તમામ વસ્તુ સેટ હોય જાણે કે પૃથ્વીનો ભાગ જ નથી એવી રીતે દુર્ગમ સ્થળો પર રહે છે પોત પોતાનું કામ પોત પોતે જાતે કરે છે ટેકનોલોજી પર જરા પણ ડિપેન્ડ નથી તો આવી રીતના જે લોકો છે એને શું કહેવાશે આદિવાસી સમાજ તો ધીમે ધીમે આપણે જે ઘણી બધી જાતિઓનો અભ્યાસ કર્યો જેમ કે ગોંડ જાતિનો અભ્યાસ કર્યો અને અહમ જાતિનો અભ્યાસ કર્યો આપણે વિવિધ ડિટેલમાં તેમનો અભ્યાસ કર્યો સંપૂર્ણ માહિતી સાથે તો તેના પરથી આપણે એટલું કહી શકીએ કે આદિવાસી સમાજ જે છે તે ધીમે ધીમે વર્ણ આધારિત જે આપણો જે સમાજ છે તેમાં ભળવાની કોશિશ કરી રહ્યો છે અથવા તો તેના જેવો બનવાની કોશિશ કરી રહ્યો છે જેમ કે આપણે ગોંડ જાતિમાં જોયું હતું કે તેમના રાજા જે હતા અમુનદાસ તેમણે રાજપૂતનું નામ ધારણ કર્યું હતું રાજપૂત સમાજની રાજકુમારી સાથે પોતાના પુત્રને લગ્ન કરાવ્યા હતા તો આ તમામ બાબતો જે છે એના પરથી આપણે એવો ખ્યાલ આવી શકે કે આદિવાસી સમાજ જે છે તે કોઈક ને કોઈક રીતે આપણી સાથે કદમ મેળવવાની કોશિશ કરે છે યા તો આપણા જેવી બનવાની કોશિશ કરે છે આ ઉપરાંત અહમ જાતિમાં પણ આપણે જોયું હતું કે નવી નવી સિસ્ટમ એપ્લાય કરતા હતા અને તેમણે પણ આપણે એ પણ જોયું હતું કે 1523માં અને 1581માં ચૂંટિયા અને કાચમાંજા જેવા પ્રદેશો જે હતા તેના પર જીત હાંસલ કરી હતી પરંતુ એક દ્રષ્ટિએ આપણને એવું પણ જોવા મળે છે કે જેમ જેમ આદિવાસી સમાજ જો મોટો બનવાની કોશિશ કરે છે યા તો આપણી સાથે ભળવાની કોશિશ કરે છે તો એના કરતાં જે મોટા સમાજો છે તે તેના સાથે યુદ્ધ કરી અને તેઓને નીચે ડટાવવાની કોશિશ કરે છે જેમ કે ગોંડ જાતિના જે રાજ્ય સામ્રાજ્ય હતું તો તેમાં પણ આપણે જોયું તો આસિફ ખાન મુઘલ સામ્રાજ્યના લોકોએ તેમનો જે વીર તેમનો જે પુત્ર હતો ત્યાર પછી જે દુર્ગાવતી હતી તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું તેમના પુત્રનું પણ મૃત્યુ થઈ ગયું હતું તેમણે આક્રમણ કર્યું હતું એટલા માટે ત્યાર પછી આપણે અહમ જાતિમાં પણ જોયું હતું કે દક્ષિણ પશ્ચિમના જે મુઘલ સામ્રાજ્યના જે લોકો હતા તો તેમણે પણ અહમ જાતિ પર યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી તો આ રીતે કોઈ ને કોઈ અંશે તેના આધારે હજુ પણ આદિવાસી સમાજ ઘણો સમાજ એવો છે કે તેઓ આગળ આવી શક્યા નથી ઘણા સમાજો એવા છે કે તેઓ આગળ આવી ચૂક્યા છે અને પોતાનું સારી રીતે સામ્રાજ્ય પણ જમાવી ચૂક્યા છે જેમ કે પૂર્વીય તટ પર નાગા જાતિના લોકો તો તેમણે આખું પોતાનું રાજ્ય વિકસાવ્યું છે નાગાલેન્ડ સેમ એવી જ રીતે મિઝો જાતિના લોકો તો તેમણે પણ પોતાનું આખું રાજ્ય વિકસાવ્યું છે જેનું નામ છે મિઝોરમ પણ આમ છતાં ઘણા રાજ્યો ઘણી જાતિઓ એવી પણ છે કે જેઓ પોતાનું જે સર્વોચ્ચ જેમને જે હક મળવા જોઈએ તે તેમને મળી શક્યા નથી તો આના આધારે આપણે એક પ્રકારનો જે ભેદભાવ પણ લખી શકીએ કે વર્ણ આધારિત સમાજ અને આદિવાસી જે સમાજ જો છે તો એમાં આદિવાસી સમાજને કયા કયા પ્રકારના હજુ પણ સામના કરવા પડે છે હજુ પણ તે ઘણી બધી એવી બાબતો છે કે જેની સામે તે ઝઝૂમી રહ્યું છે તો એ બાબતના આધારે જ આપણી સરકાર અવનવી યોજનાઓનો અમલ કરાવે છે જેમ કે આપણે અભ્યાસ કર્યો તો વણઝારા આપણા ગુજરાતની જે મુખ્ય જાતિ ગણી શકાય એવી વણઝારા જાતિ તો વણઝારા જાતિ માટે જ સ્પેશિયલ કે જે અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર એવા જોવા મળે છે તો સ્પેશિયલ એમના માટે જ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે આપણી ગુજરાત સરકારે આવી જ રીતે ભારત સરકારે પણ અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે તેને અમલમાં મૂકવામાં આવે છે અને તેના કારણે ઘણી બધી જાતિઓને આવા કંઈક ને કંઈક આર્થિક રીતે સામાજિક રીતે ન્યાય આપી શકાય તેઓને ફાયદો કરાવી શકાય તેવી ઘણી બધી યોજનાઓ પણ છે કે તેનાથી એ લોકો આગળ આવી શકે છે આ ઉપરાંત આપણી સરકારે જે વિવિધ ભરતીઓ હોય છે વિવિધ પોસ્ટ હોય છે તો તેની અંદર પણ અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે એક અલગ પ્રકારની સીટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે એ સમુદાયના લોકો પણ પોતાનું જે અંદરનું જે કૌશલ્ય છે કુશળતા છે તે સમાજની વચ્ચે પ્રસ્તુત કરી શકે આપણા દેશ માટે આપણા સમાજ માટે કંઈક ને કંઈક કામ કરી શકે અને પોતાની જાતિનું નામ આ રીતે આગળ પણ લાવી શકે તો આવી રીતે આપણે આદિવાસી સમાજ વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય જે છે તેના વિશે અભ્યાસ કર્યો આપ સર્વોને ઘણું બધું જાણવા મળ્યું હશે આ ચેપ્ટર થકી એવી આશા રાખું છું ફરીથી આપ સર્વોએ આ ચેપ્ટર જે છે તે આપણું રિવિઝન એક વખત કરી લેવાનું છે વાંચી લેવાના છે તેના મુખ્ય પોઈન્ટ કે જે આપણે આપણી નોટબુકની અંદર જે જે નોંધ જે જે પ્રશ્નો લખ્યા છે તે આપણે વાંચી લેવાના છે એક વખત અને એમની જે જાતિઓ જે છે તે વિવિધ વિવિધ જાતિઓ વિશે મોબાઈલની અંદર યુટ્યુબ છે ઇન્ટરનેટ છે ગૂગલ છે તેમની અંદરથી
વધારે ડિટેલ મેળવવાની આપણે કોશિશ કરવાની છે જેનાથી આપણને વધારે માહિતીનું જ્ઞાન થશે અને હોમવર્કની અંદર આ ચેપ્ટરનો સ્વાધ્યાય આપણે લખવાનું છે અને પછીના લેક્ચરમાં આપણે નો પ્રોજેક્ટ અને પછીનો જે પાર્ટ છે ચેપ્ટર છે તેની શરૂઆત કરીશું હોમવર્ક યાદ રાખવાનું છે આ ચેપ્ટરનો સ્વાધ્યાય આખું વ્યવસ્થિત લખી લેવાનું છે અને પછીના લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એક વખત ફરીથી તમામ જાતિઓ વિશે આપ સૌએ વાંચી લેવાનું છે ગૌણ જાતિ છે અહોમ જાતિ છે અને ખાસ ભારતના વિવિધ પ્રદેશોમાં કઈ કઈ જાતિ જોવા મળે છે આ ત્રણ આ ચેપ્ટરની મહત્વની ટૂંકમાં છે એ આપણે ખાસ કરવાની છે અને બે માર્ક્સનો સવાલ બનશે ગુજરાતની ડાંગી પ્રજા વિશેની ટૂંકમાં મળીએ આના પછીના લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે